મન શત્રુ છે કે મિત્ર છે? આપણું મન આપણું મિત્ર છે કે શત્રુ છે? ચલાવીએ એટલે માનીએ. નહી, મન મિત્ર છે કે શત્રુ છે એનો જવાબ આપો. મન શત્રુ અથવા મિત્ર બેમાંથી એક હોય છે. મન કૂતરો નથી કે તમે જેમ ચલાવો એમ ચાલે. ઉલટું, ક્યારેક તમારું મન તમને ચલાવે છે. નહી સમજ્યા? મન થી ઉપર આપણો આત્મા છે, પણ કેટલીક વખત આત્મા મનને પરાધીન થઈ જાય છે, ત્યારે મન એને જેમ ચલાવે એ પ્રમાણે એ ચાલે. તો મન શત્રુ કે મન મિત્ર છે? શત્રુ. ઓકે ભાઈ, શું કેવું છે, શત્રુ કે મિત્ર? શત્રુ. ભૂલ છે. તમારું મન જ્યારે તમને ભાવનામાં લઈ જાય છે ત્યારે તમારો મિત્ર છે, અને તમારું મન જ્યારે તમને કલ્પનામાં લઈ જાય છે ત્યારે તમારો શત્રુ. કલ્પના તમને આર્તજ્ઞાન કરાવીને દુર્ગતિમાં પહોંચાડે છે, એટલે ઇનડિરેક્ટલી મને તમને દુર્ગતિમાં પહોંચાડ્યો, તો જે તમને ખાડામાં ઉતારે એને તમે શત્રુ કહો કે મિત્ર કહો? ઓકે. હવે એ જ મન દ્વારા તમે શુભ ભાવ કરો છો, ભાવનામાં રમો છો, એ ભાવના દ્વારા શુભ ધ્યાનમાં રમો છો, અને એ તમને સદગતિમાં મોકલે છે, ત્યારે મન શત્રુ છે કે મિત્ર છે? એ વાત જુદી છે કે આખા દિવસમાં મારા સાહેબ આ મન શત્રુનું કામ વધારે કરે છે, મિત્રનું કામ ઓછું કરે. પ્રશ્ન એ થવો જોઈએ, મારા સાહેબ એકની એક વ્યક્તિ શત્રુ પણ હોઈ શકે અને મિત્ર પણ હોઈ શકે? હોઈ શકે? હિતેશભાઈ તમને વધારે ખબર પડે. હા, પોલિટિક્સ ની અંદર જે જાય ને એને બહુ ખબર પડે. સંસદ ની અંદર લડતા હોય ને, બહાર નીકળે ત્યારે એકબીજાના ખભા પર હાથ મૂકીને ચાલતા હોય. નહીં, આખી દુનિયામાં એની ક્યાં માંડો છો? આખી દુનિયાની અંદર આ રિવાજ છે. પ્રત્યક્ષ દ્રષ્ટાંત તમારી નજર સામે હોવા છતાં તમને પ્રશ્ન કેમ થાય છે કે એકનું એક મન શત્રુ પણ બની શકે, મિત્ર પણ બની શકે? એવરીથિંગ ઇઝ અ ત્યાં બનેલો શત્રુ કદાચ મિત્ર બને તોય આપણે એનાથી સાવચેત રહી જશે. એ આપણો મિત્ર બન્યો છે એમાં પણ કદાચ એનો શું હોઈ શકે? સ્વાર્થ હોય છે. અહીં તો ફિક્સ જ છે, જે મન તમને દુર્ભાવમાં લઈ જાય છે ત્યારે તમારો શત્રુ છે, અને એ જ મન જો સદભાવ ને શુભભાવમાં લઈ જાય ત્યારે 100% એ તમારો મિત્ર છે. 100% પેલો તો 100% તમારો દુશ્મન જ છે. સાચું બોલો, કોનાથી વધારે ડરવાનું? મોફાડ જે હોય ને, મોફાડ એટલે સમજ્યા, હું મોડે કહી દેવા વાળો માણસ છું, આપણે પાછળ કઈ કહેતા આવડતું નથી, એનાથી ડરવાનું? કે જે પાછળથી આપણા માટે, એનાથી ડરવા? પાછળથી વાર કરે એનાથી ડરવાનું? સામી વ્યક્તિ તો કહી દે છે કે ભાઈ હું તારો દુશ્મન છું. મિત્રના નામે આપણી સાથે દુશ્મનાવટ કરનારો એના કરતા પણ વધારે જોખમી છે. મન પણ એવું છે. મન પણ સ્પષ્ટ કહી દે છે કે તું, હું તને જો કલ્પનામાં લઈ જાઉં અને તું જો ખેંચાઈ ગયો તો હું તારા માટે દુશ્મન છું. હું તને ભાવનામાં લઈ જાઉં અને એની સાથે તું વહી ગયો તો હું તારો મિત્ર છું. મન અંધકાર છે અને મન જ પ્રકાશ છે.